આજે મધર્સ ડે હોય ત્યારે ગુજરાતીમાં કહેવત છે કે માં તે માં બાકી બીજા વગડાના વા. એકમાં જ્યારે પતિ બીમાર હોય ને દીકરો ગુજરી ગયો હોય ને દીકરાના દીકરા દીકરીઓના ભરણ પોષણ માટે સોય દોરો લઈને ગૂંથણ કરીને પરિવારનું પેટિયું રડતી વયોવૃદ્ધા માતા જીવન જીવવાના કેટલા પરિશ્રમ કરતી હોય તેવી હૃદયસ્પર્શી વાત છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના કાગદડી ગામના જેઠીબેનની અત્યારે 65 વર્ષ ઉપરની આયુ થઈ છે ને હાથમાં ભગવાનના નામની માળા જપવાની જગ્યાએ જેઠીબેન હાથમાં સોય દોરો લઈને ઢીંગલીઓ બનાવવાનું કામ કરે છે. જેઠીબેનના પતિ છેલ્લા 10 વર્ષથી બીમાર અવસ્થામાં હોય જ્યારે બે દીકરા બહાર રહે છે. જ્યારે બે દીકરા જોડે રહેતા જેઠીબેનના કર્મની કઠણાઈ કે દીકરાનું અવસાન થતાં આખા પરિવારની જવાબદારી જેઠીબેન પર આવી ગઈ છે. દીકરાના દીકરા દીકરીઓ હજુ નાના હોય જ્યારે પતિ બીમાર હોય ત્યારે આ વયોવૃદ્ધ માતા દોરાથી બાળકો માટે ઢીંગલીઓ જેવા રમકડાઓ બનાવી પરિવારનું ગુજરાન ચલાવવાની મજબૂરીઓ વયોવૃદ્ધ માતાની આંખોમાં દેખાઈ આવે છે. આજે 8 મે ઉજવતા મધર્સ ડે પર જેઠીબેન જેવી માતાઓને વંદન કરવાનું મન થાય છે. માતૃત્વ દિવસ પર જેઠીબેન પોતાના પરિવારની જવાબદારી નિર્દોષ ભાવે નિભાવી રહ્યા છે. કમાભાઈ ગામ કાગદડી ના રહેવાસી, મારા ઘરવાળા 10-15 વર્ષથી બીમાર છે અને હું એનું ગુજરાન ચલાવું છું. મારો દીકરો 3 વર્ષ થયા વફ થઈ ગયો, એના બાળકોનું એનું બધાનું ગુજરાન હું ચલાવું છું. અને મારી શું કામ કરો? કામ કરી છીએ અમે આ ઢીંગલા ઢીંગલીનું, એટલે એમાં ક્યારેક મળી જાય 50 રૂપિયા 100 રૂપિયા. બધા વચ્ચે અમે કામ કરતા હોઈ તો 200-300નું કામ થઈ જાય છે, તો એમાં અમારું ગુજરાન હાલે છે થોડા ધાધું. મારા દીકરા 3 છે, 2 અલગ છે. આ જે સાથે રહેતા હતા એ વોફ થઈ ગયો છે, એટલે બધાનું ભરું પોષણ મારે કરવું પડે છે. કનેક્ટ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.